ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઠાકોરજીની રથયાત્રા એસઓપીના પાલન માટે રથયાત્રાના રૂટ પર લગાવ્યો છે કરફ્યુ. એસપી ડીવાયએસપી 2 PI 5 PSI સહિત 200થી વધુ પોલીસકર્મી તહેનાત રહેશે. ઠાકોરજી ડાકોરના માર્ગો પર કરશે નગરચર્યા. રથયાત્રામાં ઠાકોરજીના પ્રત્યક્ષ દર્શનનો ભક્તોને લાહવો નહીં મળે. 11:30 વાગ્યા સુધીમાં રથયાત્રા પરત નીચ મંદિરે પહોંચશે. દર વર્ષે પરંપરાગત રીતે ડાકોરના ઠાકોરજીની રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે ભક્તો વગર નિયમોનું પાલન સાથે રથયાત્રા યોજાઈ રહી છે. ખેડા જિલ્લાના ડાકોરમાં આજે 249મી રથયાત્રા નીકળનાર છે. ત્યારે આપ જોઈ શકો છો કે ડાકોરમાં હાલ અત્યારે જે રૂટ પર જે રથયાત્રા નીકળનાર છે તે રૂટને પોલીસે કિલ્લેબંધી કરી છે. આપ જોઈ શકો છો કે તમામ જગ્યા અત્યારે જે હાલ અત્યારે જે ડાકોરનું બજાર છે તે પણ બંધ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને પોલીસ પણ કોઈ પણ વ્યક્તિ જો જે રૂટ પર જો બહાર નીકળ્યો હોય તો તેને પૂછપરછ કરવામાં આવે છે, અને જે તમામ રૂટ છે ત્યાં આગળ પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ જે વ્યક્તિ છે તે આ રૂટ પર ન આવે કે જે મંદિરમાંથી જે બંને રથ નીકળવાના છે તે બંને રથ આ જે નિર્ધારિત રૂટ ઉપરથી પસાર થશે, અને સમગ્ર રથયાત્રા જે છે તે બપોરના 1 કલાક દરમિયાન નિજ મંદિરે પરત આવશે. નચિકેત મહેતા, G24 કલાક, ડાકોર. સમગ્ર દેશમાં રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે, પરંતુ જે ડાકોરમાં છે ડાકોરમાં પુષ્ય નક્ષત્રના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. આપ જોઈ શકો છો કે હાલ અત્યારે ડાકોર મંદિરમાં જે રીતે આ ચાંદીના રથ ઉપર ભગવાનને બિરાજવામાં આવશે, ત્યારબાદ જે રીતે જે મંદિરની 5 પ્રદક્ષિણા બાદ જે ડાકોર જે શહેર છે ડાકોરનું નગર છે તેમાં ભગવાનને નગરચર્યા માટે રથને લઈ જવામાં આવશે. આ વખતે જે રીતે કોરોનાનું સંક્રમણ છે તેને લઈ અને જે રીતે સમગ્ર રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત સાથે કરફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે, અને જે રીતે જે ભક્તો છે તે ભક્તો ઘરે બેઠા જ દર્શન કરી શકશે, અને જે ભક્તો જે દર્શનથી અઘરા રહેશે તે લોકો હાલ અત્યારે જે ઓનલાઈન છે તે ઓનલાઈન સિસ્ટમ પર દર્શન કરી શકશે. હાલ આપણે જોઈ શકો છો કે જે આ રથ છે રથમાં હાલ થોડા સમયમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે, અને સમગ્ર જે રથો છે તે રથોને નગરમાં નગરચર્યા માટે લઈ જવામાં આવશે. નચિકેત મહેતા, G24 કલાક, ડાકોર. ગુજરાતમાં અલગ અલગ જગ્યા ઉપર રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે જે અમદાવાદની રથયાત્રા છે તેમાં ભક્તોને મંજૂરી નથી આપવામાં આવી, તેમ અલગ અલગ જગ્યાઓ ઉપર પણ તે જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ડાકોરના ઠાકોરજીના જેમાં આજે રથયાત્રા યોજાવાની છે તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, પરંતુ અહીંયા પણ રથયાત્રામાં ભક્તો ભગવાનથી અળગા રહેશે. પરંતુ ટીવીનું માધ્યમ તેમના માટે એક બન્યું છે અને તે લોકો તેના દ્વારા રથયાત્રા નિહાળી શકશે.